ફ્રેન્ડ્સ, તમારું ગુજ્જુ મીડિયામાં હાર્દિક સ્વાગત છે. આ પાઘડી જોઈને કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અત્યારે હું કોની સાથે છું અને મારી સાથે કોણ છે. પરંતુ જો ના ખ્યાલ આવ્યો હોય તો હું તમને જણાવી દઉં, અત્યારે મારી સાથે જે અનુજભાઈ કે જેમણે નરેન્દ્ર મોદી ઉપરની થીમ ઉપર અને સાથે જે સુરતમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી એની થીમ ઉપર પાઘડી બનાવી છે, તો આપણે એમની સાથે જ કેટલીક રસપ્રદ માહિતી લઈશું અને જાણીશું કે આ પાઘડીનું મહત્વ શું છે અને તેમને આ આઈડિયા કેવી રીતે આવ્યો. જે અનુજભાઈ, તમારું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અનુજભાઈ, આમ દર વર્ષે તમે આમ નવરાત્રિમાં લોકોને આમ મેસેજ આપો છો, આ વર્ષે કયો મેસેજ લઈને આવ્યા છો? એટલે હું દર વર્ષે નવી નવી થીમની સાથે આવું છું. 2017માં હું GST પાઘડી લાવ્યો હતો, 2018માં હેરિટેજ, ને 2019માં હું એક એવી ખાસ પાઘડી લાવ્યો છું, મોદી પાઘડી, જે તમે જોઈ શકો છો કે આ પાઘડી કેટલી ખાસ છે, જેના અંદર ગુજરાતથી લઈને દિલ્હી તકની આપણે PMGની જર્ની બતાવવામાં આવી છે. જી, તમે ખાસ કરીને વાત કરી કે PMGની જર્ની બતાવવામાં આવી છે, તો આ આઈડિયા કેવી રીતે? એટલે મારે કેવું હોય કે આઈડિયાનું તો એવું હોય કે હું, આપણે બધાને ખબર છે કે જ્યારથી મોદી સરકાર આપણી બીજી વખત બની છે એટલે PMG ગમે ત્યારે કોઈ પણ આપણે ભાષણ માટે જાય ને એમને પાઘડીઓનું બહુ જ શોખ છે, ને મને બી પાઘડીઓનું કલેક્શન કરવાનું બહુ શોખ છે. એટલે એમના ફોટોગ્રાફ્સ હું એક યર્સથી હું સાચવીને રાખું છું. ઘણા બધા ફોટોઝ મેં રાખી મૂક્યા હતા, પણ આ વર્ષે મેં બહુ જ કંઈક અલગ બનાવવાનું વિચાર કર્યો, કારણ કે થીમ નહોતી માઇન્ડમાં આવતી મારા. એટલે મેં આ વખતે વિચાર્યું કે ઘણી બધી થીમો વિચારીને રાખી હતી, પણ આ વખતે મેં કેવી ખાસ થીમ રાખી છે કે આ થીમ કે જે આપણા PM મોદી છે એમના ઉપર છે. તો તમે જે આ ખાસ થીમ રાખી છે PM મોદી માટે, જે સ્પેશિયલ પાઘડી બનાવી છે, તો એને બનાવવા માટે અંદાજે કેટલો સમય ગયો? મારે 1.5-2 મહિના થયા છે આ બનાવવામાં. અને આ જે પાઘડી છે આમ જોઈને જ બહુ આમ હેવી લાગે છે, તો એ કેટલા કિલોની હશે અંદાજે? આમ 3.5-4 કિલોની પાઘડી છે મારી. ઓકે, જ્યારે તમે બનાવતા હતા ત્યારે એવો વિચાર હતો કે ભાઈ મારે આટલી હેવી વેઇટની પાઘડી બનશે કે કઈ રીતે? ના, આમાં કેવું હોય કે મટીરિયલ ઉપર હોય, કારણ કે જ્યારે ફર્મો બનાવીને આવે, ફર્મો બનાવ્યા પછી હું વર્ક કરું પછી મને ખબર પડે કે આમાં કેટલી હેવી થશે. પણ હા, એટલી વસ્તુ છે કે હું દર વર્ષે 2-3 કિલોની જ પાઘડી પહેરું છું, પણ આ વખતે થોડું વજન વધી ગયું છે. પણ હું એક પ્રોફેશનલી ઇન્ટરનેશનલ ડાન્સર છું એન્ડ પ્રોફેશનલી રાજસ્થાની ડાન્સર. ફાયર ડાન્સ તો તમે જોયું હશે, જે માથા ઉપર ઘડા લઈને લગભગ કરતા હોય છે, એ હું ડાન્સર રાજસ્થાની છું, એટલે વજનનો તો કોઈ સવાલ જ નથી. ઓકે, તો આ વખતે જે નવરાત્રી છે અને અત્યારે છેલ્લા 2 દિવસથી જે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, તો આવામાં તમે કઈ રીતે નવરાત્રી સેલિબ્રેશન કરશો? એટલે પહેલી વાત તો, જ્યારે આપણે આગાહી આપેલી છે કે 3 દિવસ વરસાદ પડવાનો છે ફાઇનલી, એટલે થોડું આમ અપસેટ લાગે છે કે અમે આટલી બધી તૈયારી કરી છે, મેં આટલી સરસ પાઘડી બનાવી છે કે જે લોકોના વચ્ચે જઈશ ને હું લોકોની સાથે ગરબા ગઈશ. મતલબ કે હું તો બહુ જ એક્સાઇટમેન્ટ છે કે ગણીને કલાકો બાકી છે, બસ હવે આજની રાત પતે એટલે બીજા દિવસે અમારી નવરાત્રી છે, ધૂમ મચાવવાનું છે, એટલે આમ બહુ જ એક્સાઇટમેન્ટ છે. બસ ખાલી હવે વરસાદ ના આવે તો સારું છે. તમે જે પાઘડીની તો વાત કરી અને નવરાત્રી પણ છે, તો નવરાત્રીમાં પાઘડી સાથે ખાસ કયા સ્ટેપ લઈને આવો? હું નવરાત્રીમાં પાઘડી સાથે આપણા જે ડ્રીમ ગર્લ મૂવી આવી છે એના અંદર કૃષ્ણા જે સ્ટેપ છે એમાં જે ડ્રીમ ગર્લમાં સોંગ છે રાધે રાધે રાધે, એ સોંગ પર હું કરવાનો છું સ્ટેપ. ને મારું ગ્રુપ પણ છે, તમે બધા સાથે ગ્રુપમાં કાલે રમવા પણ જવાના છે, ને ફર્સ્ટ ડે અમે લોકો કેન્સ વીલે છીએ. છેલ્લો સવાલ, કેમ કે આટલો બધો વેટ પહેરીને અને ઉચકીને સ્વાભાવિક છે કે થાક લાગી જાય, ત્યાર તો તમે 9 દિવસ ગરબાની રમઝટ બોલાવવાના છો. એટલે મારો છેલ્લો સવાલ, નરેન્દ્ર મોદી સાહેબની જે તમે થીમ બનાવી છે, નરેન્દ્ર મોદી આની નોંધ લીધી છે કે કેમ? હવે જો એ તો મને ખબર નથી, પણ આઈ હોપ કે મારી નોંધ એ જરૂર લેશે, મને વિશ્વાસ છે એ જરૂર લેશે નોંધ મારી. તો આ હતા અનુજભાઈ કે જેમણે આ વખતે દર વર્ષની જેમ કંઈક ને કંઈક ખેલૈયાઓ સાથે સાથે જ, એમના ઉત્સાહ સાથે સાથે જ સમાજમાં પણ એક મેસેજ જાય અને જેના કારણે લોકોમાં અવેરનેસ આવે. તો આવી જ રીતે અમે નવરાત્રિને લઈને અલગ અલગ લોકો સાથે તમને મુલાકાત કરાવતા રહીશું. આપ જોતા રહો અમારી YouTube ચેનલ.